નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં રજૂ કર્યું આર્થિક સર્વેક્ષણ. આગામી સમયમાં રોજગારી, શિક્ષણ અને કૃષિ ઉપર વિશેષ ધ્યાન. લોકસભામાં આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2018 અને 19માં 7 થી 7.5% આર્થિક વિકાસ દર રહેવાનો અંદાજ, 2017 અને 18માં 6.75% અંદાજ. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધિત કરી બજેટ સત્રની થયેલી શરૂઆત. ચૂંટણીઓ એક સાથે થાય તેવી હિમાયત કરી. સરકાર 2022 સુધીમાં શ્રમિકોના લઘુત્તમ વેતનમાં 40% વધુનો વધારો કરશે. આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે આર્થિક ગતિવિધિઓ સુધારવાનો સંકેત આપ્યા, સાથે જણાવ્યું કે નોટબંધી અને જીએસટી પછી 18 લાખ જેટલા નવા ટેક્સપેયરનો થયો ઉમેરો. સંસદનું બજેટ સત્ર શરૂ થતા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દરેક પક્ષોને સકારાત્મક ચર્ચા માટે અનુરોધ. ટ્રિપલ તલાક વિધેયક સંસદમાં પસાર થાય તે માટે તમામ પક્ષોને કરી અપીલ. ગણતંત્ર દિવસના સમારોહનું સમાપન. દિલ્હીના વિજય ચોક પર બીટિંગ ધ રીટ્રીટ સમારોહ. રામનાથ કોવિંદ બન્યા મુખ્ય અતિથિ. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે રામસિંહ પરમારની વરણી, તો ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ભરવાડની સર્વાનુમતે થઈ વરણી. ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણી જાહેરનામાના ભંગ બદલ નોંધાયેલ ફરિયાદના કેસમાં અમરેલીની ચીફ કોર્ટમાં રહ્યા હાજર. અને આઈપીએલમાં વધુ કિંમતે પસંદ કરાયેલા પોરબંદરના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ ગણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. સમાચાર વિગતવાર. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ હતી. રાષ્ટ્રપતિએ સંસદના બંને સત્રના તેમના સંબોધનમાં સરકારની નીતિ, કામ અને ભાવિ યોજનાઓ રજૂ કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું લક્ષ્ય સૌનો સાથ સૌનો વિકાસ છે. જોઈએ એક રિપોર્ટ. રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે બજેટ સત્રના પહેલા ભાગની શરૂઆત થઈ. બજેટ સત્રને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ દેશવાસીઓને તહેવારો અને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે મારી સરકાર સામાજિક અને આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. માનનીય સદસ્યગણ, સમાજ કે પ્રત્યેક કમજોર એવં વંચિત વર્ગ કા ઉત્થાન એવં સન્માન મેરી સરકાર કી પ્રાથમિકતા હૈ. સમાજ કે પ્રત્યેક વર્ગ કી આકાંક્ષાઓ કે પ્રતિ સંવેદનશીલ મેરી સરકારને રાષ્ટ્રીય પિછડા વર્ગ આયોગ કો સંવૈધાનિક દરજા દેને કે લીએ સંવિધાન સંશોધન વિધેયક પેશ કિયા હૈ. પિછડે વર્ગ મેં ભી અતિ પિછડો કો ઉચ્ચ શિક્ષા ઓર નિયુક્તિઓ કા લાભ સુલભ કરાને કે લીએ પિછડે વર્ગ કે ઉપશ્રેણીકરણ કે અધ્યયન હેતુ આયોગ કા ગઠન કિયા ગયા હૈ. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમારું લક્ષ્ય 2019 સુધી દરેક ગામને રસ્તાથી જોડવાનું છે. 2014 મેં કેવલ 56% ગાંવ હી સડક સંપર્ક સે જુડે થે. અબ 82% સે જ્યાદા ગાંવ સડકો સે જુડ ચુકે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સરકારે શ્રમિકોના ન્યૂનતમ વેતનમાં 40% ઉપરનો વધારો કર્યો છે. તેની સાથે જ સરકારે શ્રમ કાયદામાં પણ સુધારા કર્યા છે. શ્રમિક બંધુ રાષ્ટ્ર નિર્માણ મેં કેન્દ્રીય ભૂમિકા નિભાતે હૈ. મેરી સરકાર દ્વારા શ્રમિકો કે પ્રતિ સંવેદનશીલતા કે સાથ શ્રમ કાનૂનો મેં સુધાર કી પ્રક્રિયા નિરંતર જારી હૈ. શ્રમ કાનૂનો કે પાલન કે લીએ રજિસ્ટર કી સંખ્યા 56 સે ઘટાકર 5 કર દી ગઈ હૈ. અબ શ્રમ સુવિધા પોર્ટલ પર સભી રિટર્ન ઓનલાઈન ભરે જાતે હૈ.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેડૂતો વિશે વાત કરતા કહ્યું હતું કે સરકાર વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના તમામ પ્રયત્નો કરી રહી છે. કિસાનો કી મુશ્કેલો કા સમાધાન કરના ઓર ઉનકે જીવન કો ઉપર ઉઠાના મેરી સરકાર કી ઉચ્ચ પ્રાથમિકતા હૈ. મેરી સરકાર કી યોજનાએં ના કેવલ કિસાનો કી ચિંતા કમ કર રહી હૈ બલ્કિ ખેતી પર હોને વાલે ઉનકે ખર્ચ કો ભી ઘટા રહી હૈ. સરકાર કી નીતિઓ ઓર કિસાનો કી કડી મહેનત કા હી પરિણામ હૈ કે દેશ મેં 275 મિલિયન ટન સે જ્યાદા ખાદ્યાન્ન ઓર લગભગ 300 મિલિયન ટન ફલોં સબ્જીઓ કા રિકાર્ડ ઉત્પાદન હુઆ હૈ. રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યને ધ્યાનમાં લેતા આઝાદી બાદ પહેલી વખત પુરૂષ સગાઓ વગર 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની હજ પર જવા પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. મહિલાઓ કે સશક્તિકરણ કે ઉદ્દેશ્ય કો ધ્યાનમાં રખતે હુએ આઝાદી કે બાદ પહેલી વાર પુરૂષ રિશ્તેદારો કે બિના 45 સાલ સે જ્યાદા આયુ કી મહિલાઓ કે હજ પર જાને કી પાબંદી હટા દી ગઈ. ઇસ વર્ષ 1300 સે જ્યાદા મહિલાએ બિના મહેરમ કે હજ પર જા રહી હૈ. કેન્દ્રના નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં આર્થિક સર્વે 2017-18ની રજૂઆત કરી હતી. જીએસટી પછીના પ્રથમ આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2018-19માં 7-7.5% જીડીપીમાં વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2017-18માં 6.75% અંદાજ આપ્યો છે. સાથે જ સરકારે એવો મત રજૂ કર્યો છે કે આગામી સમયમાં રોજગારી, શિક્ષણ અને કૃષિ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. સર્વેમાં અર્થતંત્ર અંગે સરકારને અનેક સૂચનો પણ કરાયા છે, તો આર્થિક વ્યવસ્થાપન 2019માં પડકારજનક રહેવાનો અંદાજ પણ મુકાયો છે. સાથે જણાવાયું છે કે કાચા તેલમાં ભાવ વધારો સરકાર માટે ચિંતાજનક છે અને સરેરાશ ભાવમાં 2018-19માં 12% વધારાની શક્યતા છે. સર્વેક્ષણ મુજબ આવતા નાણાકીય વર્ષમાં ઉપભોગ આધારિત ગ્રોથ જોવા મળશે, તો એક્સપોર્ટ સેક્ટરમાં સુધારણાની સ્થિતિ જોવા મળશે, તેમજ ખાનગી રોકાણમાં સુધારણાના સંકેત જોવા મળશે. આર્થિક સર્વેક્ષણના પરિણામને કારણે આજે સેન્સેક્સ 232.81 પોઈન્ટ વધીને 36,283.25 અને નિફ્ટી 60.75 પોઈન્ટ વધીને 11,130.40 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નોટબંધી અને જીએસટી પછી આશરે 18 લાખ નવા કરદાતાઓનો ઉમેરો થયો હોવાનું ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું છે. ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જીએસટીના અમલીકરણ અને તેને કારણે થતા પરિવર્તન અને પડકારો સામે ઝડપથી પ્રતિભાવ આપવું એ કેન્દ્ર સરકારની છેલ્લા વર્ષની મુખ્ય સિદ્ધિ હતી. આર્થિક સર્વેક્ષણના મુખ્ય મુદ્દાઓ વિશે અરવિંદ સુબ્રમણ્યમે ટ્વીટ્સના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિમાં પુનરુત્થાન અને મજબૂતીની સાથે વિસ્તૃત કરવાના સંકેતો આપ્યા હતા. બાદમાં મીડિયાને સંબોધતા અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે અર્થતંત્ર ખૂબ સરસ રીતે મજબૂત થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બજેટ સત્રમાં ભાગ લેવા માટે આજે સંસદ ગૃહ પહોંચ્યા હતા. બજેટ સત્રમાં પ્રધાનમંત્રીએ સભાને સંબોધતા તમામ રાજકીય પક્ષોને ત્રિપલ તલાક બિલ પસાર કરવા માટે અપીલ કરી હતી. સાથે તેમણે ઉમેર્યું હતું કે જો તમામ પક્ષો આ બિલ પસાર કરવામાં સહમતી આપે તો મુસ્લિમ મહિલાઓને નવા વર્ષની ભેટ સમાન રહેશે. વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ દેશની અર્થવ્યવસ્થામાં ગતિ તો પ્રદાન કરશે જ. बजट का सर्वाधिक लाभ देश के सामान्य मानवी तक कैसे पहुंचे, दलित, पीड़ित, शोषित, वंचित को कैसे मिले, गांव गरीब को कैसे मिले, किसान मजदूर को कैसे मिले, इस पर हम व्यापक चिंतन करें. 26મી જાન્યુઆરીના રોજ ભારતીય સેનાની શક્તિ અને સાંસ્કૃતિક ધરોહરના જોરદાર પ્રદર્શન પછી બીટિંગ ધ રીટ્રીટ સેરેમની યોજવામાં આવે છે. આ સેરેમની સાથે 69મા પ્રજાસત્તાક દિનની સમારોહનું સમાપન થાય છે. નવી દિલ્હી ખાતે આવેલા ઐતિહાસિક વિજય ચોકમાં આપણા દેશની પરંપરાગત ધૂન સાથે બીટિંગ ધ રીટ્રીટ સમારોહનો આરંભ થયો હતો. બીટિંગ ધ રીટ્રીટ સમારંભ 4 દિવસ ચાલતા પ્રજાસત્તાક દિનની પૂર્ણાહુતિની નિશાની છે. આજના કાર્યક્રમમાં 26 જેટલી પ્રસ્તુતિઓથી પ્રેક્ષકો રોમાંચિત થયા હતા. આ કાર્યક્રમમાં
સેના, નૌસેના અને વાયુસેનાના બેન્ડ દ્વારા દર્શકોને કર્ણપ્રિય મધુર સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ વર્ષે 18 બેન્ડ, 15 પાઇપો અને ડ્રમ બેન્ડે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે સાથે નૌકાદળ અને હવાઈ દળના એક એક બેન્ડ દ્વારા સમારંભમાં વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉપરાંત રાજ્ય પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સના બેન્ડે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે બીટિંગ ધ રિટ્રીટ સમારંભમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી, રક્ષામંત્રી અને સેનાના વડાઓની વિશેષ હાજરી આપી હતી. આવનાર 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા રજૂ થનાર બજેટને ધ્યાનમાં રાખીને યુવાનોમાં પણ શિક્ષણ તથા રોજગારીમાં સરકાર દ્વારા નવી જાહેરાતની રાહ જોવાઈ રહી છે. સાથે સાથે કરદાતા પણ બજેટમાં કર રાહત મળે તેવી આશા વ્યક્ત કરી હતી. અત્યારે જો અત્યારે ફીસ અમારી તો ઓછી છે, પણ નોર્મલ લોકોની ફીસ હોય છે, સાયન્સ કરતા હોય છે, જે સારું સારું ડોક્ટરનું ભણતા છે, લોકોની ફીસ એટલી હોય છે જે નોર્મલ પબ્લિક ભલે ગમે એટલી હોશિયાર હોય પણ એ લોકો એટલું પે નથી કરી શકતા ને એના કારણે એમના પેરેન્ટ્સ એમને પછી ભણવા નથી મોકલતા. તો ફી દર ચોક્કસ ઘટાડો જોઈએ, જેના કારણે અત્યારમાં દુનિયામાં બધા જ લોકો, નાનાથી લઈને મોટા બધા લોકો ભણી શકે. જેને બી પરિસ્થિતિ બહુ સારી એવી નથી હોતી અને જેમને બી આગળ જવું હોય છે, જ્યાં ગાડી આર્થિક પરિસ્થિતિ આવી જાય છે ત્યાં ગાડી આપણે આગળ જવા માટે બધા સપના તોડવા પડે છે. એના માટે એક ગવર્મેન્ટે એવી કોઈ યોજના કરવી જોઈએ કે તેના માટે બી કોઈ લોન મળવી જોઈએ કે કોઈ એવી સારી એવી ભણ્યા પછી પણ એ લોકો ભરી શકે એના માટે કોઈ એક વ્યવસ્થા હોવી જરૂરી. સ્ટાર્ટઅપ રિલેટેડ હમણાં અમે વિચારીએ છીએ તો સ્ટાર્ટઅપ માટે બહુ બધી ફેસિલિટીઝ છે. એમ જોવા જાવ તો ગુજરાતમાં જ પર્ટિક્યુલરલી અમે જીટીયુમાં ભણીએ છીએ તો બી અમારી જોડે 2-3 ઓપ્શન્સ છે કે આમાંથી 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 તમે સ્ટાર્ટઅપ પ્રપોઝ કરાવી શકો. તો એના પર ગ્રાઉન્ડ રિયાલિટી પર થોડુંક વધારે ફોકસ કરવું જોઈએ લોકોએ કે એકચ્યુઅલી થાય શું છે, એમ સુપરવિઝન હોવું જોઈએ. કેશલેસ ઇન્ડિયા પર આ વખતના બજેટ પરથી એક એવું ઇનિશિયેટિવ લેવું જોઈએ કે કંઈક આમ કોમન એવું વસ્તુ બનાવો જેનાથી કોઈ બી નાના દુકાનવાળાથી લઈને મોટા દુકાનવાળા સુધી સેમ એ જ વસ્તુના વાપરીને, એ એપ હોય કે કંઈ બી હોય, એ વાપરીને કેશનું મિનિમમ યુઝ થાય. મારે જે સરકારનો જે ટેક્સ છે જે 2.5 લાખથી મેબી 3 લાખ આસપાસ છે તો એમાં થોડી રાહત મળવી જોઈએ. મત સરકાર જે સ્ટુડન્ટ લોન ઉપર જે વાત કરી રહી છે તો સ્ટુડન્ટ લોન જેટલી વધે એટલી અમારી માટે સારી વસ્તુ છે. સરકાર કોઈ એજ્યુકેશન લેવલ પર થોડા ધ્યાન દેના ચાહીએ, ક્યુંકિ આજ જો પ્રાઇવેટ કોલેજીસ કા સ્તર લગાતાર બઢતા જા રહા હૈ તો મતલબ કોઈ એસા મતલબ હોના, રેગ્યુલેટિંગ એક્ટ હોના ચાહીએ કે જિસકે વજહ સે ઇતની સારી કોલેજ ના ખુલે. જો પાસ આઉટ સ્ટુડન્ટ્સ હૈ ઉનકી સંખ્યા પે ભી રેગ્યુલેશન આયેગા ઓર સરકાર કો એમ્પ્લોયમેન્ટ દેને મે થોડા બહોત સહારા મિલેગા. રામસિંહ પરમાર અને જેઠાભાઈ ભરવાડ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનના પદે સર્વાનુમતે ચૂંટાયા છે. અત્રે નોંધનીય છે કે રામસિંહ પરમારના નામનો પ્રસ્તાવ શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો તો જેઠાભાઈ ભરવાડના નામનું સૂચન સાબરકાંઠા દૂધ મંડળીના ચેરમેન જેઠાભાઈ પટેલ તરફથી કરવામાં આવ્યું હતું. જીસીએમએ એફ ચેરમેનની ચૂંટણી આણંદના ડેપ્યુટી કલેક્ટર સહિત ફેડરેશનના અન્ય 18 સંઘોના ચેરમેનોની હાજરીમાં કરવામાં આવી હતી. 1973થી ચેરમેન પદની વરણી બિનહરીફ રીતે થાય છે અને આ વખતે પણ આ પરંપરા જળવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આ ફેડરેશન અમૂલ બ્રાન્ડના નામે પ્રચલિત છે અને કુલ ₹27,043 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતું કદાવર ફેડરેશન છે. બોર્ડને પાર્ટીની આ વાત કહી અમારા સાથી ભાઈ શંકરભાઈ ચૌધરીએ રામસિંહભાઈના નામની દરખાસ્ત મૂકી જેને સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો અને જેઠાભાઈ પટેલે જેઠાભાઈ ભરવાડની વાઇસ ચેરમેન તરીકે દરખાસ્ત મૂકી જેને પણ
સર્વાનુમતે આખા બોર્ડના તમામ સભ્યશ્રીઓએ સ્વીકાર ફેડરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમરેલીની ચીફ કોર્ટ ખાતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજે જાહેરનામાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં કોર્ટમાં હાજર થયા હતા. અમરેલી ખાતે જાહેરનામાનો ભંગ કરવા બદલ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિત 11 વ્યક્તિઓને કોર્ટે હાજર રહેવા જણાવ્યું હતું, જેના પગલે આજે પરેશ ધાનાણી કોર્ટમાં હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવ બન્યો હતો ત્યારે પરેશ ધાનાણી અમરેલીના ધારાસભ્ય હતા. સંપૂર્ણ વિશ્વાસ છે કે આમ જનતાને ન્યાય મળવાનો જ. ત્યારે એ મોંઘવારીના પૂતળાના દહન કેસમાં સરકારે બનાવેલા આરોપી તરીકે આજ કેસની મુદત હતી અને એ મુદતમાં અમે નામદાર કોર્ટ સમક્ષ હાજર થવા માટે આવ્યા હતા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ન્યાયપાલિકાના દરબારમાં ન્યાયનો વિજય થશે, સત્યનો વિજય થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરના સામાન્ય પરિવારમાંથી આવતા ભારતીય ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલ હરાજીમાં રાજસ્થાન રોયલ્સ ટીમમાં જયદેવ ઉનડકટની સૌથી વધુ કિંમતે રૂપિયા 11.50 કરોડમાં પસંદગી થઈ છે. તે બદલ મુખ્યમંત્રીએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન ઉનડકટને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય માટે એ સારો દિવસ ગણાવ્યો હતો. આનંદનો દિવસ છે કારણ કે સૌરાષ્ટ્રના આપણો ખેલાડી ભાઈ શ્રી જયદેવ અનરકટ આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે સિલેક્ટ થયો છે. એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે, સમગ્ર ગુજરાતના લોકો માટે, ગુજરાતીઓ માટે પણ ગૌરવની વાત છે અને ખૂબ ખૂબ ભાઈ જયદેવને અભિનંદન આપું છું અને ગુજરાત એનું ગૌરવ અવશ્ય લેશે. આઈસીએઆઈ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં 75.61% મેળવીને ભુજનો જય શેઠ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તો કલકત્તાની સુસરલા જયરામે 75.14% પ્રાપ્ત કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. પોતાના પરિણામ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા જય જણાવે છે કે તે મૂળ તો કચ્છનો છે પણ ભણવા માટે તેણે અમદાવાદ ખાતે સ્થળાંતર કર્યું હતું. વધુમાં તે જણાવે છે કે તેના પરિવારના કોઈપણ સભ્ય ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો નથી. સાતસોમાંથી 530 માર્ક મેળવ્યા છે અને તે સાથે ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. હું અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું અને મારા દાદા જ મારી ભણવાની બધી વ્યવસ્થા કરી આપે છે અને ત્યાં કને અમારા સમાજની જ હોસ્ટેલ છે અને ત્યાં કને હું ક્લાસીસ કરીને અભ્યાસ કરું છું. મહેનત તો દિવસ રાત કરવી પડે, 16 કલાક તો અભ્યાસ જરૂરી છે દરરોજ અને 8 કલાક ટ્યુશનમાં હોય અને બાકી 4-5 કલાક હોસ્ટેલમાં થઈ જાય અને એક્ઝામમાં તો રાત્રે 3 વાગી જતા હતા. ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી પ્રેરિત સમગ્ર રાજ્યમાં તારીખ 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી 29મું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે લુણાવાડા એઆરટીઓ કચેરી દ્વારા ડીવાયએસપી ચૌહાણની અધ્યક્ષતામાં માર્ગ સલામતી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમને સંબોધતા પીએસઆઈ લુણાવાડા ડીકે રાવે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન પર જનજાગૃતિ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એસબી પટેલ દ્વારા રોડ સેફટીની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે પીએસઆઈ પારગી, એઆરટીઓ કચેરી સ્ટાફ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. એરોસિટીમાં મૃત્યુ પામનારા લોકોમાં ખાલી વ્યક્તિગત નુકસાન નથી થતું પરંતુ આર્થિક નુકસાન પણ થાય છે. માં લોકોને જાગૃતિ આવે અને લોકો કાયદાનું પાલન કરતા થાય એના ભાગરૂપે The
જામનગરમાં ગર્ભ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જે સ્ત્રીઓ ગર્ભવતી હોય તે સ્ત્રીઓને કરિશ્માબેન નારવાણી, જેઓ પોતે આ વિષયના તજજ્ઞ છે, તેમના દ્વારા ગર્ભ સંસ્કાર આપવામાં આવ્યા હતા. તેમના મતે બાળકને ગર્ભમાં જે સંસ્કાર આપવામાં આવે છે તે આધારે તેનું જીવન ઘડતર થાય છે. જોકે આ વાતનો ઉલ્લેખ આપણા પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યો છે. ગર્ભવતી મહિલાને ધાર્મિક ગ્રંથોનું વાંચન, સારું સાંભળવું અને સારું બોલવું, ગર્ભમાં રહેલ બીજને શુદ્ધ કેમ કરવું ઉપરાંત ઇતિહાસના મહાન વ્યક્તિત્વની માહિતી સાથે ઉત્તમ સંતતિ કેવી રીતે પ્રાપ્ત કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી હતી. માં થાય છે, શરીરનો તો વિકાસ થાય છે, સાથે મનનો પણ વિકાસ થાય છે. એનો આધાર રાખો એ માતા ઉપર રહેલો છે, તો એને શું શું કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, શું સાંભળવું જોઈએ, શું વાંચવું જોઈએ, આના ઉપરનું માર્ગદર્શન આ સેમિનાર અંતર્ગત આપવામાં આવ્યું હતું. અત્યારે આપણે જે જનરેશન જોઈએ છે તો ઘણા બધા નેગેટિવ અને પોઝિટિવ પાસા હોય છે, તો બાળક એ તરફ નેગેટિવ પાસા તરફ વિચલિત ન થાય, પરંતુ આપણે જે માહિતી મળે છે તો એ જે ગર્ભથી જ આપણે શરૂઆત, જે આપણે નવું પ્લાનિંગ છે બાળકનું, તો એના માટે જે આ ગર્ભ સંસ્કાર છે બહુ ઉત્તમ છે. રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે, જ્યારે અમદાવાદ 9.8, નલિયામાં 10.3, ડીસામાં 11, વલસાડમાં 11.6, પોરબંદરમાં 11.3 અને મહુવામાં 11.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. એક એવું ગામ જ્યાં સરપંચ, દૂધ મંડળી ચેરમેન, યુવા મંડળ પ્રમુખ અને સહકારી મંડળીના પ્રમુખને ઇલેક્શનથી નહીં પરંતુ સિલેક્શનથી નક્કી કરવામાં આવે છે. જ્યારથી અહીં આ ગામમાં ગ્રામ પંચાયત બની ત્યારથી અહીં સરપંચની ચૂંટણી યોજાતી નથી. જવલ્લે જ કોઈ ગામમાં આવો સંપ જોવા મળતો હોય ત્યારે કયું છે આ ગામ અને કેવા છે ગામના લોકો, જોઈએ એક વિશેષ રિપોર્ટ. આ દ્રશ્ય છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગરના નવાનગર ગામનું, જે દેરોલ ગ્રામ પંચાયતમાંથી 1997માં વિભાજિત થઈ નવાનગર ગ્રામ પંચાયત બન્યું હતું. ત્યારથી લઈ આજ સુધી ગ્રામ પંચાયતની કોઈ ચૂંટણી થઈ નથી. ગામમાં હંમેશા ગામ લોકોની આપસી સહમતિથી ગામના સરપંચની નિમણૂક થાય છે. એ સિવાય દૂધ મંડળી ચેરમેન, યુવા મંડળ પ્રમુખ, સહકારી મંડળી પ્રમુખ, ખેડૂત પિયત મંડળી પ્રમુખ, આ તમામ શાખાઓમાં ગ્રામજનો ભેગા થઈ જેનું સિલેક્શન કરે છે એ જ શાખાના મુખ્યા બને છે. અમારા ગામમાં 65 વર્ષથી વિવિધ સહકારી સંસ્થાઓ ચાલે છે, કોઈ દિવસ ઇલેક્શન કર્યું નથી. સિલેક્શન થી જ અમે તમામ સરપંચ અને વોર્ડની ચૂંટણી નક્કી કરેલી છે. 4 મહિલા અને 1 સરપંચ અનામત હતા, મહિલા અનામતમાં, તો અમે બધાએ ભેગા બેસીને નક્કી કર્યું કે આ વખતે સંપૂર્ણ મહિલા બોડી બનાવીએ અને વિકાસમાં મહિલાઓને પણ ભાગીદાર કરીએ, તો ખરેખર મહિલાઓ વધારે વિકાસ કરશે એવી ઈચ્છાથી અમે ગામે બધાએ ભેગા બેસીને નક્કી કર્યું. આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મહિલા અનામત સીટ આવતા ગામના લોકોએ ખાલી મહિલા સરપંચ નહીં પણ તમામ 8 વોર્ડના સભ્યો પણ બિનહરીફ નક્કી કરી આખી ગ્રામ પંચાયત મહિલા સમરસ બનાવી છે. તો મહિલા સમરસ સદસ્યોએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર સૌના સાથ સૌના વિકાસના સાથે ગામને વિકાસ થકી ઊંચાઈએ લઈ જવા અને ગોકુળિયું ગામ બનાવવા ગામ લોકો સાથે હળી મળીને પ્રયાસો હાથ ધર્યા છે. 20 વર્ષથી દેરોલથી અલગ થઈ આ 5મી ટનમાં પણ મહિલા સરપંચ તથા તમામ 8 વોર્ડમાં મહિલા સમર્થ થયેલ છે. મારા ગામના વિકાસમાં હું તમારા પ્રયત્નો કરીશ અને નંદનવન ગામ બનાવીશ. આ વખતે વિશેષતા એવી છે કે અમારા મહિલા સરપંચ મહિલા છે એમ, ને અમે જે 8 સભ્યો છે એ પણ મહિલા છે એમ, ને અમારા સરપંચ એટલા ઉત્સાહી ને સારા છે કે એને અમે સાથ સહકાર આપીશું એમ, ને ગામમાં અમે નવા નવા કામો એમ કે કરીશું. મોદી સાહેબ નું જે સપનું છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એ સાકાર કરવાનું અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને અમારા સરપંચ સાહેબ ને અમે બધી બહેનો પૂરેપૂરો સાથ અને સહકાર
આપીશું. મહત્વનું છે કે સાબરકાંઠા જિલ્લામાં 71 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 5 ગ્રામ પંચાયત સમરસ થઈ છે, ત્યારે 66 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ત્યારે જો જિલ્લાના તમામ સમાજના લોકો જ્ઞાતિવાદથી દૂર રહી એકતાની ભાવનાથી નવાનગર ગામની જેમ હળીમળીને રહે તો જિલ્લો તમામ ક્ષેત્રે હરણફાળ ભરી શકે. દૂરદર્શન સમાચાર માટે સાબરકાંઠાથી દેવ ગોસ્વામીનો રિપોર્ટ. નારેશ્વરના નાથ એવા પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજની 50મી પુણ્યતિથિ નિમિત્તે વર્ષભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી અવધૂત નિવાસ ટ્રસ્ટ અને શ્રી અભિરંગ યુવા સંગઠન તેમજ સમગ્ર રંગ અવધૂત પરિવારના સહયોગથી એક વર્ષ સુધી રાજ્યની સાથે દેશભરમાં પુણ્યતિથિ નિમિત્તે વિવિધ મહોત્સવ યોજવાનું આયોજન છે. આ પ્રસંગે અમદાવાદ પછી વડોદરા ખાતે આસિત અને હેમા દેસાઈ ઉપરાંત આલાપ દેસાઈના મધુર કંઠે ભજન સંધ્યામાં શ્રોતાઓએ રસ માણ્યો હતો. આ સાથે રંગ અવધૂત મહારાજના જીવન સંદેશ આપતા ચિત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જનહિત નિરંતર સચ્ચિદાનંદ બાપજીની પુણ્યતિથિ 8/12/2018 રોજ જ્યારે પૂરી થવાની છે ત્યારે અમદાવાદથી હરદ્વાર સુધી બાઇક અને ગાડીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં હરદ્વારમાં 8/12/2018 રોજ ભંડારો અને ધૂનના કાર્યક્રમનું આયોજન કરી અને આખા વર્ષના કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલા રતનપુર ગામમાં રહેણાંક વિસ્તારમાં ગઈકાલે બાળ દીપડો ઘૂસી આવ્યો હતો. બાળ દીપડો નજરે પડતા લોકોમાં કુતૂહલની સાથે ભય વ્યાપી ગયો હતો. વન વિભાગને જાણ થતાં વન વિભાગના કર્મચારી આવી પહોંચ્યા હતા. બાળ દીપડાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ટોળાને અંકુશમાં લેવા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. વન વિભાગના કર્મચારીઓએ મોડી રાત્રે સ્થાનિક રેસ્ક્યુ ટીમની મદદ લઈ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. રેન્જ ફોરેસ્ટ અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલ આ બાળ દીપડાને ડુંગરવાટ ખાતે રાખવામાં આવ્યો છે, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાયા પછી જો તે સ્વસ્થ હશે તો તેને જંગલમાં છોડી મૂકવામાં આવશે. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. પ્રધાનમંત્રીએ ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા લખ્યું છે કે આધાર કાર્ડના માધ્યમથી ભારતના વિકાસને વેગ મળ્યો છે. આધારના માધ્યમથી લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે અને આનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યો છે. આ સાથે જ પીએમ મોદીએ ભીમ એપનો ઉપયોગ વધુ કરવા દેશવાસીઓને અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે ભીમ એપ ડિજિટલ લેણદેણમાં પારદર્શિતા વધારશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ પહેલા સંસદના બંને ગૃહને સંબોધનમાં આ વાત કરી હતી, જેને પીએમઓ ઇન્ડિયાએ ટ્વીટ કરી જાણકારી શેર કરી છે, જેને અનેક લોકો રીટ્વીટ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા આરટીઓ કચેરી દ્વારા કલેક્ટરના માર્ગદર્શનમાં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન ખાસ પ્રકારની રેલીનું આયોજન કરાયું છે, જે જિલ્લામાં ફરશે અને વાહન ચાલકોને સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવી રોડ સેફટી અંગે જાણકારી આપશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિજયકુમાર ખરાડી, જિલ્લા પોલીસ વડા સહિત એઆરટીઓ આરજી વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી જાણકારી શેર કરી છે. કસ્બા ચલે, ગાંવ ચલે, શહેર ચલે, તબ દેશ ચલે, પૂરબ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશા મે મેલ પડે. જો તમને રેલવેમાં મુસાફરી કરવાનો અને ફોટોગ્રાફીનો શોખ હોય તો તમે જીતી શકો છો ભારતીય રેલવે વિભાગ તરફથી ઇનામ. જ્યારે તમે રેલવેમાં મુસાફરી કરો છો
ત્યારે જો કોઈ કુદરતી સૌંદર્ય અથવા તો નદી, ઝરણા કે ધોધની તસવીર તમારા મોબાઈલ અથવા તો કેમેરામાં કેદ કરી માય જીઓવી પર સબમિટ કરી શકો છો. પસંદગી પામેલા પ્રથમ 3 વિજેતાના ફોટોગ્રાફ્સને મેટ્રો સ્ટેશનમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ફોટો પ્રદર્શનમાં મુકાશે. ફોટોગ્રાફ્સ સબમિટ કરવા માટેની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી છે. વધુ જાણકારી માટે આપ માય જીઓવી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.